નમસ્કાર જેડેશ માં આપનું સ્વાગત છે હું છું અલ્પા પરમાર હવે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની વિજયનગરમાં ટેલિફોન એક્સચેન્જ તેમજ છતરિયા ત્રણ રસ્તા પાસે સર્કલ બનાવવાની માંગ કરી છે અવારનવાર અકસ્માતનો સિલસિલો ચાલુ રહેતા લોકોમાં ભયનો માહોલ વિજયનગર ટેલિફોન એક્સચેન્જ આગળ ત્રણ રસ્તા ઉપર અને છતરિયા ત્રણ રસ્તા ઉપર કેટલાક સમયથી અવારનવાર અકસ્માતોનો સિલસિલો ચાલુ રહેતા આ બંને જગ્યાઓએ સર્કલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી નિષ્ફળ હોય તેવું લાગે છે આ રોડ રાજસ્થાન તરફ અને ઈડર હાઈવે રસ્તો જોડતો હોય જેથી વિજયનગર ટેલિફોન એક્સચેન્જ પાસે સર્કલ બનાવવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ મૂકવામાં આવે અને અકસ્માતનો ઘટાડો થાય તેમ ગામના જાગૃતભાઈ અનેક રજૂઆત કરવામાં આવી છે મામલતદાર અને કલેક્ટરશ્રી તેમજ મુખ્યમંત્રી પણ લેખિત પત્રની રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો તારીખ પંદર ચાર બે હજાર એકવીસ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે મુખ્ય હાઈવે રસ્તો હોય અને આ રસ્તે દિવસ દરમિયાન હજારો વાહનોની અવર થાય નિર્દોષ લોકોનું મોત થાય છે અને સત્વરે આ બંને જગ્યા ચોકડી પર સર્કલ બનાવવામાં આવે તો તે લોકોને આવી રજૂઆત બાદ તંત્ર દ્વારા નિર્ણયમાં નિર્ણય લેવામાં આવશે કે શું તે જોવાનું રહ્યું લલિત ડામોર જેડેસ ટીવી વિજયનગર અમારી ગામ લોકોની માગણી વિજયનગર ટેલિફોન એક્શન ત્રણ રસ્તા અને છત્રિયા ત્રણ રસ્તા સર્કલ બનાવવાના છે અમે લોકોએ ખૂબ રજૂઆત કરી છે મોહમ્મદ સાહેબને લેખિત આવેદનપત્ર પણ આપેલું છે પરંતુ અમારી વાત કોઈના કાને સંભળાતી નથી હવે જો ટૂંક સમયમાં આ સર્કલ નહીં બને તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું